ઓમિક્રોન વેરિયન્ટની અસર હવે ધીરે ધીરે ભારતમાં પણ જોવા મળી રહી છે. વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે આ વેરિયન્ટે. ત્યારે જામનગરમાં પણ શંકાસ્પદ કેસ ઓમિક્રોન વેરિયન્ટનો મળી આવ્યો છે, જેને લઈ આખું જામનગર ગોતે ચડ્યું છે. શું છે આખો મુદ્દો જોઈશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ઓમિક્રોન વેરિયન્ટનો ઉદ્ભવ ઝિમ્બાવેથી જ થયો છે. આફ્રિકાના ઝિમ્બાવેથી જામનગર આવેલા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળબળાટ મચી ગયો છે. વૃદ્ધ ઝિમ્બાવેથી આવ્યા હતા. 72 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે પુણે સ્થિત લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ ટૂંક જ સમયમાં આવી જશે. એક વૃદ્ધ જે છે 28 તારીખે જામનગર આવેલ, 29 તારીખે એમને માઇલ્ડ તાવ અને શરદીની તકલીફ દેખાતા પહેલાં પ્રાઇવેટ લેબોરેટરીમાં કોવિડનો રિપોર્ટ કરાવેલ, જે રિપોર્ટ પોઝિટિવ હતો. એના પછી જે છે કોર્પોરેશનવાળાએ તાત્કાલિક પગલાં લઈ આ ભાઈ જે આફ્રિકન કન્ટ્રીમાંથી આવેલા હોવાને કારણે એમને જીજી હોસ્પિટલમાં જે આઇસોલેશન વોર્ડ છે ડેન્ટલ વિભાગમાં, ત્યાં એમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ટ્રીટમેન્ટ ચાલુ છે અને અહીંથી પણ આપણે જે છે એના થ્રોટ સ્વેબના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે ખાતે ઓમાઇક્રોન વેરિયન્ટ છે કે નહીં એ તપાસવા માટે WGS સિક્વન્સિંગ માટે મોકલેલા છે, જેના રિપોર્ટ જે છે 4-5 દિવસમાં આવે એવી શક્યતા છે. એટલે આ જે પેશન્ટ છે આ ઓમાઇક્રોન વેરિયન્ટના શંકાસ્પદ ગણી શકાય, કારણ કે એ આફ્રિકન કન્ટ્રીથી ટ્રાવેલ કરીને આવ્યા છે અને એના પછી એમને સિમ્પટમ્સ ડેવલપ થયા છે. મહત્વનું છે કે ઓમિક્રોન વેરિયન્ટ સંદર્ભે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ ગત સોમવાર મંગળવારે 4 જિલ્લામાં વિદેશોમાંથી 220 પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા હતા. ગુરુવારની બપોર સુધી એક જ દિવસમાં 14 હાઈરિસ્ક દેશો સહિત વિદેશથી વધુ 2,235 પ્રવાસીઓ ઉતર્યા, જેમાં અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના જ 2,228 પ્રવાસીઓ હતા. ઝિમ્બાવે સહિતના હાઈરિસ્ક દેશોમાંથી આવેલા 250 પ્રવાસીઓના એરપોર્ટ ઉપર RT-PCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, જો કે તમામને પોતાના ઘરે ક્વોરન્ટીન કરવું પડશે, જે તે જિલ્લાના કલેક્ટરને પણ મોનિટરિંગ સતત કરવું પડશે. જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક. આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. આ ઉપરાંત ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.